જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં છો ને? તો ચલો બાળકો, આજે આપણે ગુજરાતીમાં લ શીખવાનો છે. લ, લખોટીનો લ. આ શેનું ચિત્ર આપેલું છે બાળકો? લખોટી. તમે બધા રમો છો ને લખોટીથી? ખૂબ મજા આવે છે રમવાની. તો લ, લખોટીનો લ. તો બાળકો આપણે લ શીખીએ. જો એક ટપકાને બીજા ટપકા સાથે જોડીએ, ધીમે ધીમે પેન્સિલ ચલાવીએ. પહેલાં શું બનાવવાનું છે બાળકો? ઉપરથી લઈને નીચેની બાજુ અર્ધગોળ. અર્ધગોળ બની જાય પછી વચ્ચેથી આડી લીટી. આડી લીટી થઈ જાય એટલે ઊભી લીટી. ઊભી લીટીને આપણે આડી લીટી સાથે જોડી દેવાની છે. જો બાળકો, તમે ગણિતમાં તો 9 વડે 9 શીખ્યા છો, અને સેમ એવી જ રીતના છે. આ 9 વડે 9 કરી નાખો પછી તમારે શું કરવાનું છે? ઊભી લીટીને આડી લીટી સાથે જોડી દેવાની છે. શું શીખી રહ્યા છીએ? લ, લખોટીનો લ. ચલો હવે નાના નાના લ કરીએ. એકદમ નાના નાના ટપકાઓને જોડીએ અને લ, લખોટીનો લ શીખીએ. અર્ધગોળ, આડી લીટી, ઊભી લીટી. અર્ધગોળ, આડી લીટી ને ઊભી લીટી. આ છે 9 વડે 9. પછી અહીંયાથી ઊભી લીટીને જોડી દેવાની એટલે શું બની જાય? લ, લખોટીનો લ. તો બોલતા જઈએ અને કૂટતા જઈએ. લ, લખોટીનો લ. લ, લખોટીનો લ. અર્ધગોળ, આડી લીટી, ઊભી લીટી. ઉપરની સાઈડથી લઈને નીચેની બાજુ અર્ધગોળ, આડી લીટી, ઊભી લીટી. લ, લખોટીનો લ. લ, લખોટીનો લ. લ, લખોટીનો લ. તો ચલો બાળકો હવે આપણે જાતે લખીએ. અર્ધગોળ, આડી લીટી અને ઊભી લીટી. અર્ધગોળ, આડી લીટી, ઊભી લીટી. લ, લખોટીનો લ. લ, લખોટીનો લ. લ, લખોટીનો લ. આવડી ગયું બાળકો? કેટલું સહેલું છે. જો 9 વડે 9, આ 9 વડે 9 લખ્યો પછી અહીંયાથી ઊભી લીટી, બની ગયો લ, લખોટીનો લ. એકદમ સહેલો છે. બોલતા જશો અને લખતા જશો તો યાદ રહી જશે. લ, લખોટીનો લ. લ, લખોટીનો લ. લ, લખોટીનો લ. લ, લખોટીનો લ. તો આજે આપણે શું શીખ્યા બાળકો? લ, લખોટીનો લ. જુઓ બાળકો, અહીંયા નીચે ચિત્ર આપેલા છે. આ શેનું ચિત્ર છે? લાડુ. તો લાડુમાં પણ લ આવ્યો. લ, લાડુ. પછી આ શેનું ચિત્ર છે? લસણ. તો લ, લસણનો લ. પછી આ શેનું ચિત્ર છે? લીંબુ. તો લ, લીંબુ. તો જુઓ બાળકો, આ બધા ચિત્રમાં પહેલો પહેલો અક્ષર કયો છે? પહેલો મૂળાક્ષર કયો આપેલો છે? લ. તો આજે આપણે શું શીખ્યા? લ, લખોટીનો લ.